नमस्कार विद्यार्थी मित्रों, आजनो अभ्यास धोरण 9 विषय गुजराती काव्य नंबर 3 पछे सांभळ्यो जी बोल्या એટલે કે પછે એટલે પછી સાંભળ્યો જી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા એટલે કે બોલ્યા શીર્ષકનો અર્થ થાય છે ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કવિ પ્રેમાનંદ તેમનો સમય છે ઈસવીસનની 17મી સદી વિદ્યાર્થી મિત્રો કવિ પરિચય પ્રાપ્ત કરીએ કવિ શિરોમણીનું માન પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા તો કવિ પ્રેમાનંદ શેનું માન પામેલા છે કવિ શિરોમણી સર્વશ્રેષ્ઠ કવિનું તો પ્રેમાનંદ વડોદરાના વતની હતા ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર સારામાં સારા એવા આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે તો મિત્રો માણ એટલે કે ગાગર કે જે તાંબાની માણ આવે એ માણને રણકાવી તાલબદ્ધ રીતે શ્રોતાગણને રસ તરબોળ બનાવતા જેના કારણે તે માણભટ તરીકે પ્રસિદ્ધ થયેલા છે તો આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે આંગળીઓમાં જે વીંટીઓ પહેરેલી છે એના વડે તાંબાની માણ રણકાવીને તાંબાની જે મોટી માણ આવે એટલે કે ગાગર માટલા જેવા આકારની જે તાંબાની માણ આવે છે જેને ગાગર પણ કહી શકાય તો એને રણકાવી શેનાથી રણકાવે છે તો આંગળીઓ પર પહેરેલી વીંટીઓથી એને રણકાવી એના તાલ સાથે સુરીલા કંઠે સારા એવા કંઠે અભિનય દ્વારા અભિનય કરતાં કરતાં પ્રેમાનંદ લોક સમુદાયને લોકોને રસતરબોળ કરતા લોકોને એમાં તલ્લીન બનાવતા અથવા તો મશગુલ બનાવતા તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી પૌરાણિક પ્રાચીન સમયના એવા આપણા ગ્રંથોમાંથી કથાનકો લઈ સામગ્રી લઈ રસ સ્થાનોને ખીલવી તેમાં વિવિધ પ્રકારના રસ ઉમેરી ગુજરાતી વાતાવરણમાં મૂકી અને લોકોને રસપાન કરાવતા ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને શું કરાવતા રસપાન કરાવતા ત્યાર પછી પ્રેમાનંદનું સાહિત્ય સર્જન જોઈએ તો ઓખાહરણ ચંદ્રહાસ આખ્યાન અભિમન્યુ આખ્યાન સુદામા ચરિત્ર કુંવરબાઈનું મામેરું નળાખ્યાન રણયજ્ઞ દશમસ્કંદ વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે બધા આખ્યાનો કોના છે મિત્રો કવિ પ્રેમાનંદના તો આવા સારા એવા આખ્યાનો આપી અને ગુજરાતી કવિતાને કવિ શ્રી પ્રેમાનંદે સમૃદ્ધ કરી છે તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી શકતા આખ્યાનની અંદર અલગ અલગ રસની એકબીજામાં ગૂંથણી કરી શકતા જ્ઞાન અને બોધ આપતા તેમના આખ્યાનો ખૂબ લોકપ્રિય રહ્યા છે પ્રેમાનંદના આખ્યાન આપણને જ્ઞાન અને બોધ આપે છે અને તેના કારણે આખ્યાનો ખૂબ જ લોકપ્રિય લોકોમાં સૌથી પ્રિય બન્યા છે આથી
આખ્યાનનું નામ આવે એટલે તરત જ ગુજરાતી સાહિત્યમાં કવિ શ્રી પ્રેમાનંદ આપણને યાદ આવે. તો મિત્રો, આ થયો કવિ પરિચય. ત્યાર પછી કાવ્યમાં શું કહેવા માગે છે તે જોઈએ. તો આ ફકરામાં કાવ્યમાં શું કહેવા માગે છે એની માહિતી આપેલી છે. મહાકવિ પ્રેમાનંદના સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલા આ કડવામાં કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે. મહાકવિ પ્રેમાનંદ એમનું આખ્યાન સુદામા ચરિત્ર ઉપર એમના સાહિત્ય સર્જનમાં આપણે જોયું કે એમના આખ્યાનો આપેલા હતા, એમાં આ નામ આપેલું હતું સુદામા ચરિત્ર. તો સુદામા ચરિત્ર નામના આખ્યાનમાંથી આવેલા આ કડવામાં કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ કરેલો છે. પ્રશ્ન પૂછાય કે પછે સામળિયોજી બોલ્યા, પછે સામળિયોજી બોલ્યા કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? તો સુદામા ચરિત્ર નામના આખ્યાનમાંથી. હવે આખ્યાનમાં જે કંઈ માહિતી આપવામાં આવે એના અલગ અલગ ભાગ પાડવામાં આવે છે અને એ ભાગને આપણે કયા નામથી ઓળખીએ છીએ? કડવા. અલગ અલગ પ્રસંગો આવે એના અલગ અલગ જે ભાગ પાડવામાં આવે છે તેને આપણે કડવાના નામથી ઓળખીએ છીએ. તો સુદામા ચરિત્ર નામના આખ્યાનમાં એક કડવું જે છે, બરાબર, તેમાં કૃષ્ણ અને સુદામાના મિત્રતાની વાત કરી છે. શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રી એટલે કે મિત્રતાની વાત કરી છે અને એ પણ કઈ શૈલીમાં વાત કરી છે? સંવાદ શૈલીમાં. સંવાદ એટલે બે વ્યક્તિ વાતચીત કરતા હોય એને આપણે કહીએ છીએ સંવાદ. તે રીતે સંવાદ શૈલીમાં અહીંયા ભાવ રજૂ થયેલો છે. તો મિત્રો, સુદામા ચરિત્ર નામના આખ્યાનમાંથી કાવ્ય લેવામાં આવેલું છે. કાવ્યમાં કોની વાત કરી છે? શ્રી કૃષ્ણ અને સુદામા બંનેની મૈત્રી, બંનેની મિત્રતાનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ કરેલો છે. સાંદિપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી મળે છે. શ્રી કૃષ્ણ અને સુદામા કોના આશ્રમમાં ભણતા? સાંદિપની ઋષિ. તો સાંદિપની ઋષિ તેમના ગુરુ હતા. તો ગુરુના આશ્રમમાં સાથે ભણેલા શ્રી કૃષ્ણ અને સુદામા વર્ષો પછી પાછા મળે છે. જ્યારે વર્ષો પછી મળે છે ત્યારે શ્રી કૃષ્ણ કોણ હોય છે? તો કૃષ્ણ દ્વારિકાના રાજા છે. શ્રી કૃષ્ણ તો દ્વારકા નગરીના રાજા છે અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ. વાત સમજો મિત્રો, અહીંયા શું કહે છે કે બાળપણમાં બંને મિત્રો સાથે ભણતા. કયા ઋષિના આશ્રમમાં? સાંદિપની ઋષિના આશ્રમમાં. હવે ઘણા વર્ષો પછી પાછા ભેગા થયા છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાના કોણ છે? રાજા. અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ. આમ છતાં જો અહીંયા શું કહે છે, એમની મિત્રતા બાળપણમાં હતી ને તેવી ને તેવી જ છે, અતૂટ છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. કે આમ છતાં બંનેની અતૂટ મૈત્રી, શ્રી કૃષ્ણ અને સુદામા બંનેની અતૂટ, તૂટે નહીં તેવી એમની મિત્રતા અને પરસ્પરનો પ્રેમભાવ, એકબીજા પ્રત્યેનો પ્રેમભાવ ઉત્કટ રીતે આ કડવામાં રજૂ થયો છે. શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા અને એકબીજા પ્રત્યેનો પ્રેમભાવ સુંદર રીતે આ કડવામાં વ્યક્ત થયેલો છે. બાળપણમાં મૈત્રી તો ઘણા સાથે થાય, બાળપણમાં મિત્રતા તો ઘણા લોકો સાથે થાય, પણ છેવટ સુધી નભાવી રાખવાવાળા વિરલાઓ જ હોય છે. ભાઈ, મિત્રતા તો બાળપણમાં આપણને પણ ઘણા બધા લોકો સાથે મિત્રતા થઈ જાય છે, પણ છેવટ સુધી, અંત સુધી નભાવી રાખવાવાળા
મિત્રતાને ટકાવી રાખવાવાળા વિરલાઓ તો બહુ ઓછા હોય છે. અહીં પરસ્પર સંવાદ દ્વારા એકબીજાની વાતચીત દ્વારા બંને મિત્રો પોતે વેઠેલા સંકટો, પોતે કરેલા કાર્યોના સંભારણા વાગોળે છે. જો મિત્રો અહીંયા શું કહે છે, શ્રી કૃષ્ણ અને સુદામા બંને પોતે વેઠેલા એવા સંકટો, પોતે કરેલા કાર્યો એને વાગોળે છે અને યાદ કરે છે. ભૂતકાળના સમયને તે અત્યારે યાદ કરે છે, એમ એક અતૂટ, તૂટે નહીં તેવી અને મધુર મૈત્રીનું દ્રષ્ટાંત કડવામાં મળે છે. અતૂટ અને મધુર મિત્રતાનું ઉદાહરણ આપણને આ કડવામાં મળે છે. તો મિત્રો, અહીં આપણને શ્રી કૃષ્ણ અને સુદામા બંનેની મિત્રતા કેવી છે તેનો ખ્યાલ કાવ્યમાં આપેલો છે. આખા કાવ્યમાં આપણને એ સમજાવે છે કે શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેની મિત્રતા કેવી હતી. ઘણા વર્ષો પછી મળે છે ત્યારે પણ એમની મિત્રતામાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. બંનેનો એકબીજા પ્રત્યેનો પ્રેમ એવો ને એવો જ જોવા મળે છે. તો આપણને કાવ્યમાં એ જ સમજાવે છે કે બાળપણમાં આપણને પણ મિત્રો તો ઘણા બધા હોય, પણ છેવટ સુધી સાથ આપવાવાળા, છેવટ સુધી મિત્રતાને ટકાવી રાખવાવાળા મિત્રો ખૂબ જ ઓછા હોય છે, અને એને જ સાચા મિત્રો કહેવામાં આવે છે. બાકી આપણી પાસે રૂપિયા હોય ત્યારે તો ઘણા બધા મિત્રો હોય, પણ દુઃખના સમયમાં આપણી પાસે જે આવીને ઊભા રહે તેને જ ખરેખર સાચા મિત્ર કહેવાય. તો એક સાચા મિત્ર તરીકેનું ઉત્તમ ઉદાહરણ આપણને આ કાવ્યમાં મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કાવ્યનો કવિ પરિચય અને કાવ્ય પરિચય મેળવ્યો. હવે આવતા લેક્ચરમાં કાવ્યની શરૂઆત કરીશું. તો મિત્રો, પછી સામળ્યોજી બોલ્યા કાવ્યના શબ્દાર્થ. તમારે ગુજરાતીની નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે. તો આજનો અભ્યાસ અહીંયા સુધી રાખીએ છીએ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.